ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈશું એફવાય બી એસ યુનિટ ફોર એનો પાર્ટ સેવન જુઓ મિત્રો એમાં તમારો ટોપિક છે અપ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર તો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના ઉપર આધારિત રાખે આધાર રાખે છે તો કે તે જે બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે એના ઉપર એમાં પણ પાછું શું હોય તો કે એ જે બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે એમાં જે અપ્રતિવર્તિય ચક્રિયા પર કાર્ય કરતા એન્જિનની કાર્યક્ષમતા હંમેશા કેવી હોય છે વધારે હોય છે જુઓ આપણે આગળના લેક્ચરમાં પ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં ફેરફાર જોઈ ગયા હતા હવે આપણે એ મુજબ અપ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર જોવાનો છે તો એમાં આપણે ખાસ અગત્યની એ વાત ધ્યાનમાં લેવાની છે કે કાર્નોટ એન્જિન જે બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે એમાંથી અપ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા પર આધારિત કાર્નોટ એન્જિન હોય બરાબર એની કાર્યક્ષમતા હંમેશા કેવી હોય છે વધારે હોય છે હવે આપણે લઈએ કે ભાઈ કાર્નોટ એન્જિન એનું તાપમાન જ્યારે એનું જે જ્યાંથી ઉષ્મા મેળવે છે એટલે કે એનું પ્રાપ્તિસ્થાન એ પ્રાપ્તિસ્થાનનું તાપમાન હશે ટી અને પરિસરનું તાપમાન હશે ટી જે અહીંયા તમને દર્શાવેલું છે બરાબર એના વચ્ચે કાર્ય કરે છે તો એની કાર્યક્ષમતા શું થાય ઈટા બરાબર વન માઇનસ ટી અપોન ટી વન હવે આપણે વાત કરીએ કે જો આટલા જ તાપમાન વચ્ચે આટલું જ તાપમાન એટલે કેટલું તો કે ટીવન અને ટી આટલા જ તાપમાન વચ્ચે બીજું કોઈ એક એન્જિન અપ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા સાથે કાર્ય કરે છે આપણે લઈએ કે ભાઈ બીજું કોઈ અપ્રતિવર્તી એન્જિન હશે અને એ પણ આટલા જ તાપમાન એટલે કે ટી અને ટી વચ્ચે કાર્ય કરે છે તો એના માટે એની જે એનો એન્જિનના એન્જિન શું કરશે તો કે એ કાર્યકારી પદાર્થ એ પ્રાપ્તિ સ્થાનમાંથી ક્યુ વન ઉષ્માનું શોષણ કરે છે અને ક્યુવન માઇનસ ક્યુ ટુ જેટલું કાર્ય કરી બરાબર જે તે ઉષ્મા પહેલાં તો શોષે પછી કાર્ય કરશે અને બાકીની જે ઉષ્મા વધેલી હોય છે એને પરિસરમાં છોડી દેશે તો કે શું કરશે ક્યુવન ઉષ્માનું શોષણ કરશે એમાંથી ક્યુ વન માઇનસ ક્યુ ટુનું કાર્ય કરશે અને પછી પાછી ક્યુ ટુ જેટલી ઉષ્મા પરિસરમાં પાછી આપશે તો એના માટે એની કાર્યક્ષમતા કેટલી થશે તો કે ઈટા આઈ બરાબર આ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે શું લીધું છે આપણે આ રીતે ઈટા નાનો આઈ ઈટા આઈ બરાબર શું થાય તો કે q1-q2 માઇનસ ક્યુ ટુ અપોન ક્યુ વન એટલે શું હોય છે ડબલ્યુ અપોન ક્યુ ડબલ્યુ એટલે શું આ રીતનું હતું જુઓ ડબલ્યુ અપોન ક્યુ ડબલ્યુ એટલે શું થાય કાર્ય અહીંયા આપણે કાર્ય કેટલું થાય છે ક્યુ માઇનસ ક્યુ ટુ એટલા માટે અહીંયા શું લખ્યું છે ક્યુ માઇનસ તો હવે આપણે આગળ જોઈએ ચાલો અહીંયા છેદને અલગ અલગ કરીએ ક્યુ અહીંયા આ ભાગમાં આ રીતે હોય ક્યુ વન અપોન ક્યુ વન માઇનસ ક્યુ ટુ અપોન ક્યુ વન ક્યુ કેન્સલ તો શું થઈ જાય વન વન માઇનસ ક્યુ ટુ અપોન ક્યુ હવે આપણને ખબર છે કે એમાં જે અપ્રતિવર્તી પ્રક્રિયા પર કાર્ય કરતું હોય એની કાર્યક્ષમતા કેવી હોય વધારે માટે શું લખી શકીએ આપણે ઈટા ગ્રેટર દેન ઈટા આઈ ચલો ઈટાની કિંમત મૂકી દો અહીંયાથી અને ઈટા આઈની કિંમત બરાબર હવે જુઓ બંને બાજુથી વન વન શું થઈ જાય કેન્સલ જો તમારે માઇનસને આ વન વન કેન્સલ તમારે માઇનસને કાઢવા હોય તો શું કરવું પડે બીજા માઇનસ વડે ગુણવા પડે અને મિત્રો યા આ ખાસ યાદ રાખજો કે જ્યારે માઇનસ વડે ગુણવામાં આવે બરાબર જ્યારે માઇનસ વડે ગુણવામાં આવે ત્યારે સમતા બદલાય છે ક્ષમતા મતલબ ગ્રેટર દેન હોય તો ધેન થાય અને લેસથેન હોય તો ગ્રેટર દેન થાય ચાલો અહીંયા માઇનસ વડે ગુણશો તો અહીંયા ગ્રેટર દેનનું શું થઈ ગયું લેસ ધેન હવે શું કર્યું આપણે ટી ટુને છેદમાં લાવ્યા અહીંયાથી ક્યુ વનને આ સ્થાન અદલા બદલા કર્યું બરાબર તો આ તમને આવવું મળશે ક્યુ વન ક્યુ ટુ અપોન ટી ટુ ગ્રેટર દેન ક્યુ વન અપોન ટી વન હવે આપણને ખબર છે કે આ ક્યુ અપોન ટીને શું કહીએ છીએ આપણે એન્ટ્રોપી એસ તો શું મળશે એસ ટુ ગ્રેટર દેન એસ વન તો જુઓ આ જે અપ્રતિવર્તિત ચક્રીય પ્રક્રિયા હોય એના દરમિયાન એન્ટ્રોપીમાં કેટલો વધારો થશે તો એસ ટુ માઇનસ એસ વન જેટલો એટલો વધારો થશે એટલે શું કરવું પડશે આપણે એસ ટુની કિંમત મૂકીએ ક્યુ ટુ અપોન ટી અને એસ વનની મૂકીએ ક્યુ વન અપોન ટી વન એનો મતલબ કે ભાઈ અપ્રતિવર્તી પ્રક્રિયામાં તંત્રની એન્ટ્રોપીમાં વધારો થાય છે જ્યારે જો પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એની એન્ટ્રોપી કેવી હોય છે શૂન્ય હોય છે જો એ તમે આપણે આગળ જોઈ ગયા હતા તમારે એક માર્ક્સમાં ઘણીવાર પૂછાતું હોય છે જો આ પ્રતિવર્તી માટે એન્ટ્રોપીનું કિંમત શું મળી તમને શૂન્ય પરંતુ અપ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એની અંદર એન્ટ્રોપીમાં હંમેશા શું થાય છે તો કે વધારો થાય છે તો હવે આપણે આગળ જોઈએ હવે આપણે બીજું ઉદાહરણ લઈએ જુઓ હવે અહીંયા કેટલો વધારો થશે તો જુઓ આપણે વાત કરીએ પ્રમાણે કે ઉષ્મા પ્રાપ્તિ અહીં જે પ્રાપ્તિ સ્થાનની એન્ટ્રોપી હોય એની અંદર ક્યુ વન અપોન્ટી વન જેટલો ઘટાડો થાય અને જે પરિસરની એન્ટ્રોપી હોય ત્યાં ક્યુ ટુ અપોન ટી ટુ જેટલો વધારો થાય જનરલી શું થાય અહીંયા વધારો થાય છે હવે આપણે બીજું ઉદાહરણ આગળ જોઈએ કે જો કોઈ તંત્ર લઈએ કે જે તાપમાન ટીવન અને ટી એવા બે પદાર્થનું બનેલું હોય અહીંયા લઈએ કે જો ભાઈ તાપમાન ટીવન ગ્રેટર દેન ટી હોય બરાબર એની અંદર કે જ્યારે આવા બે પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવીશું તો શું થશે ઉષ્માનું વહન થશે ઉષ્માની આપલી થશે એટલે કે ટીવન તાપમાનવાળા પદાર્થમાંથી ટી ટુ તાપમાનવાળા પદાર્થ તરફ વહન કરે છે કે ભાઈ ઉષ્મા ટીવનમાંથી ટીવનમાંથી ઉષ્મા ટી ટુ તરફ વહન કરે છે બરાબર હવે આપણે લઈએ કે જો ભાઈ ક્યુ આ ક્યુ જેટલી ઉષ્માનું વહન થયું હોય તો શું થાય આપણને ખબર છે કે જે ગરમ પદાર્થ હશે મતલબ પ્રાપ્તિ સ્થાન હશે જ્યાંથી ઉષ્મા નીકળતી હશે બરાબર ત્યાં શું થાય ઘટાડો થાય ને કેટલો ઘટાડો થાય તો કે ક્યુઅપોન ટી વન જેટલો અને બીજો જે ઠંડો પદાર્થ હોય છે ત્યાં શું થશે એન્ટ્રોપીમાં વધારો કેટલો વધારો થાય ક્યુ અપોન ટી ટુ જુઓ મિત્રો ઉપરના ઉદાહરણમાં આપણે ક્યુ વન ટી વન એવું લીધું હતું પરંતુ અહીંયા આપણે વાત કરીએ છીએ કે જો ક્યુ જેટલી ઉષ્માનું વહન થતું હોય એટલા માટે અહીંયા શું લીધું આપણે ક્યુ તો કે હવે આખે આખા તંત્રની એન્ટ્રોપીમાં કેટલો ફેરફાર થતો હશે તો એસ ટુ માઇનસ એસ વન મતલબ ક્યુ અપોન ટી ટુ માઇનસ ક્યુ અપોન ટી વન તો આવી રીતે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ વિચારી શકીએ છીએ તો શોર્ટમાં આપણે એટલું વસ્તુ એટલું કહી શકીએ કે દરેક અપ્રતિવર્તી પ્રક્રિયામાં તંત્રની એન્ટ્રોપીમાં વધારો જ થાય છે બરાબર આ બરાબર ખાસ યાદ રાખવાનું કે જો અપ્રતિવર્તી પ્રક્રિયા હશે તો એમાં એન્ટ્રોપીમાં વધારો થશે અને જો પ્રતિવર્તી પ્રક્રિયા હશે તો એન્ટ્રોપી કેવી હશે શૂન્ય હવે આપણે આગળ જોઈએ એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાનેમિક્સનો બીજો નિયમ કે ભાઈ થર્મો બીજો નિયમ હતો આપણે જોઈ ગયા હતા આગળ જે મેક્સ મેક્સપ્લાન્ક અને કેલ્વીને અલગ અલગ કથન દ્વારા આપણને સમજાવ્યો હતો કે ભાઈ કોઈ જે ઉષ્માનું વહન હોય એ આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ થઈ શકે નહીં હવે આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં જોવાનું છે તો જુઓ એમાં લખેલું છે આપ આપેલું છે તમને અહીંયા નીચે તો જુઓ અહીંયા લખેલું છે અત્યાર સુધીની આપણી ચર્ચા દર્શાવે છે કે બધા જ પ્રકારની અપ્રતિવર્તી પ્રક્રિયામાં વિશ્વની એન્ટ્રોપી વધે છે જુઓ મિત્રો હમણાં આપણી ઉપર જોઈ ગયા હતા કે અપ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય તો કે અપ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એનો એન્ટ્રોપી હંમેશા વધશે તો કે દરેક અપ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે વળી એમાં પણ જો સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પણ વિશ્વની એન્ટ્રોપી વધે છે કેવી પ્રક્રિયા હોવી જોઈએ સમતાપી તાપમાન એનું અચળ રહેતું હોવું જોઈએ માત્ર સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપી બદલાતી નથી જોવા એ પણ અહીંયા તમે મિત્રો યાદ રાખો કે આપણે પહેલાં સમતાપી સમોસમી આ બે વસ્તુ જોઈ ગયા હતા બરાબર આ રીતની આકૃતિની અંદર યાદ હોય તો આપણે લોકો શું લખતા હતા સમતાપી સમોસમી એવું લખતા હતા હવે શું આવશે પ્રતિવર્તી અપ્રતિવર્તી તો કે જ્યારે સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયા હોય સમોષ્મી મતલબ શું હોય તા ઉષ્મા સમાન હોય જ્યારે આપણે જે એન્ડ્રોપી છે એસ એ શું આવે ક્યુ અપોન ટી ઉષ્મા પર આધાર રાખે છે પરંતુ જો ઉષ્મા જ સમાન હોય તો એન્ડ્રોપીમાં કંઈ ફેરફાર થાય ના થાય એન્ટ્રોપી બદલાતી નથી ક્યારે સમોષ્મી પ્રક્રિયામાં પરંતુ જો સમતાપી પ્રક્રિયા હોય તો તો એમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે તો અહીંયા આપણે એક એ નિર્ણય લઈ શકીએ છીએ કે વિશ્વની એન્ટ્રોપી વધે છે કાં તો અચળ રહે છે મીન્સ કે આ જે એન્ટ્રોપી હોય છે એનું મૂલ્ય આ રીતે શું હોય તો ડેલ્ટા એસ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો એનો મતલબ ઝીરો કરતાં વધે છે અથવા તો ઝીરો જેટલી રહે છે અને ડેલ્ટા એસ શું બતાવે છે ફેરફાર બરાબર એન્ટ્રોપીમાં થતો ફેરફાર તો હવે આપણે આ હકીકત સમજી સમજીએ કે ભાઈ ડેલ્ટા એસ ગ્રેટર દેન ઝીરો એનો મતલબ શું થાય તો એના માટે આપણે આગળ જોઈએ તો જુઓ અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે જુઓ આકૃતિની અંદર પી વિરુદ્ધ વી નો આલેખ દર્શાવેલો છે એની અંદર છે એની પ્રારંભિક અવસ્થા એને આઈ વડે દર્શાવેલ છે બરાબર આ રહી જુઓ આઈ પછી એનો પ્રથમ તબક્કો પ્રથમ તબક્કામાં શું થાય છે તો કે અપ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા થાય છે એટલે આ રહ્યું અપ્રતિવર્તી સમોચમી પ્રક્રિયા અને એમાં એ કઈ અવસ્થામાં આવશે તો કે એફ અવસ્થામાં હવે જો આઈ અને એફ અવસ્થામાં એન્ટ્રોપી એન્ટ્રોપીનું મૂલ્ય શું હશે તો આઈ અવસ્થામાં એસઆઈ અને એફ અવસ્થામાં એસ એફ બરાબર તો એમાં કેટલો ફેરફાર થશે તો આપણને ખબર છે ફેરફાર માટે આપણે શું લખીએ છીએ અંતિમ માઇનસ પ્રારંભિક તો કે એસએફ માઇનસ એસઆઈ તો હવે અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે ડેલ્ટા એસ મતલબ કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર એની કિંમત કેટલી હોવી જોઈએ ઝીરો કરતાં વધારે એટલે કે ગ્રેટર દેન ઝીરો હોવી જોઈએ એ આપણે આગળ સાબિત કરીશું બીજો તબક્કો ચલો બીજા તબક્કામાં શું થાય છે તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ પ્રતિવર્તી સમોસમી પ્રક્રિયા થાય છે અને આરમાંથી શેમાં જાય છે તો કે સોરી એફમાંથી આર સ્થિતિ ધારણ કરે છે બરાબર હવે આપણને ખબર છે કે સમોષ્મી છે બરાબર તો સમોષમીમાં શું હોય ઉષ્મા કેવી હોય સમાન હોય તો કે એમાં તો એન્ટ્રોપીમાં ના થાય જેટલી એન્ટ્રોપી એસ એફ ની હોય એટલી જ કોની હોય એસ આર ની તો બરાબર આટલા સુધી આપણે આવ્યા હવે આપણને ખબર છે કે આ સમીકરણ ચૌદનો ઉપયોગ આપણે તેર માં કરીએ કે એસ એફ ની જગ્યાએ એસએફ બરાબર શું મળ્યું તમને એસકે એ કિંમત અહીંયા મૂકતા સમીકરણ તેરમાં તો શું મળશે ડેલ્ટા એસ બરાબર જુઓ એસએફના જગ્યાએ શું મૂકવાનું એસકે તો શું મળ્યું તમને એસકે માઇનસ એસઆઈ હવે ત્રીજો તબક્કો ચલો ત્રીજા તબક્કામાં શું જોવા મળે છે તો કે એની અંદર પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા છે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ બરાબર પ્રતિવર્તી સમતાપી તો એની અંદર શું થાય છે તો અહીંયા પ્રતિવર્તી સમતાપી સંકોચન થઈ અને એને પાછી એફમાં લાવવામાં આવે છે અને પોતે ક્યુ જેટલી ઉષ્મા ગુમાવે છે તો એના માટે તમને આ સમીકરણ મળ્યું ક્યુ બરાબર ડેસ એસઆઈ માઇનસ એસ કે હવે ચોથો તબક્કો તો ફરી આપણે આકૃતિમાં જોઈએ ચલો ચોથા તબક્કામાં શું થાય છે પ્રતિવર્તી સમોષ્મી જેમાંથી ક્યાં આવે છે જેમાંથી આઈમાં બરાબર ચલો પ્રતિવર્તી સમોમી સમોસમીમાં તો શું હોય એડ્રપીમાં ફેરફાર થાય જ નહીં જેટલું એસ જે હશે એટલું શું હશે એસ આઈ હશે તો અહીંયા લખેલું છે એસ જે બરાબર એસ આઈ પાછું શું કરીએ આપણે ડેલ્ટા કેમાં મૂક્યું હતું ને એસ કે માઇનસ એસ જે બરાબર આ રીતે ડેલ્ટા કે બરાબર એસ કે માઇનસ એસ જે તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ ગુમાવેલી ઉષ્માને આપણે શું લઈએ છીએ ઋણ અને જો તંત્રએ ઉષ્મા મેળવી હોય તો એને આપણે ધન લઈએ છીએ અને ગુમાવેલી ઉષ્માને ઋણ લઈએ છીએ તો એના ઉપર તો તમને શું મળશે એસ કે ગ્રેટર દેન એસજી હવે જુઓ આ જે સૂત્ર છે સમીકરણ નંબર અઢારમાં આપેલું છે એની અંદર તમે આગળ વધશો તો આ રીતનું મળશે તમને એસ કે માઇનસ ચલો જે આ બાજુ આવશે શું મળશે ગ્રેટર ધેન કંઈ ના હોય તો ઝીરો અને આ કિંમત તો કોની છે ડેલ્ટા એસની તો અહીંયા તમને મળ્યું ડેલ્ટા એસ ગ્રેટર ધેન ઝીરો તો અહીંયા મિત્રો તમે વ્યાપક રીતે શું લખી શકો છો કે ડેલ્ટા એસ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો કે વિશ્વમાં કોઈ પણ કુદરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે કે જેથી એની એન્ટ્રોપીમાં વધારો જ થાય અને આને એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહે છે જુઓ ગમે ત્યારે તમને એમ કીધું હોય કે ભાઈ એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ લખો તો તમારે શું લખવું પડશે તો આ જે નિયમ આપેલો છે અહીંયાથી અહીંયા સુધી બરાબર આ નિયમ લખવો પડે કે ભાઈ કોઈ પણ કુદરતી પ્રક્રિયા હંમેશા એવી રીતે જ થાય છે કે જેથી વિશ્વની એન્ટ્રોપીમાં વધારો જ થાય અને આને શું કહીશું આપણે તો કે એન્ટ્રોપીના સંદર્ભમાં થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ અને એને ગાણિતિક રીતે આ રીતે દર્શાવાય ડેલ્ટા આજે તમને આપેલું છે ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો એટલે કે વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો હોય ઝીરો અથવા જીરો કરતાં વધારે એટલે ઇન શોર્ટ એન્ટ્રોપીમાં વધારો જ થાય છે હવે આપણે આગળ જોઈએ તો જુઓ આપણને ખબર છે કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમની ગાણીતીક રજૂઆત આપણે આ રીતે પણ લખી શકીએ જે તમને અહીંયા આપેલું છે બરાબર ડિક્યુબાઈટી ઇઝ ઇક્વલ ટુ ડીએસ હવે આ જે થર્મોડાયનેમિક્સનો જે બીજો નિયમ હતો એનું જે વિધાન છે એન્ટ્રોપીના સંદર્ભમાં જે હમણાં આપણે ઉપર જોઈ ગયા એ વિધાન કેલ્વિન મેક્સ પ્લાંક અને ક્લોસીયસના વિધાન સાથે સુસંગત છે જુઓ કેલ્વિન અને પ્લાંકના કથન અનુસાર શું હતું તો કે એવું કોઈ ઉષ્મા એન્જિન શક્ય નથી કે જે ઉષ્મા પ્રાપ્ત સ્થાનમાંથી ઊ ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કરી અને જેટલી ઉષ્મા શોષી હોય એ બધાનું કાર્યમાં રૂપાંતર કરી શકીએ આવું કોઈ ઉષ્મા એન્જિન શક્ય નથી એમનું કથન આ પ્રમાણેનું હતું બરાબર કે જો આમ થતું હોય એટલે કે જો એને જેટલી ઉષ્માનું શોષણ કર્યું હોય એ બધાનું કાર્યમાં રૂપાંતર થતું હોય તો પછી પ્રાપ્તિ સ્થાનની એન્ટ્રોપીમાં ઘટાડો થતો હોવો જોઈએ પરંતુ આપણને ખબર છે કે ભાઈ એન્ટ્રોપીમાં તો શું થાય હંમેશા વધારો જ થાય તો આમ એન્ટ્રોપીના સંદર્ભમાં અને કેલ્વિન અને પ્લાન્કરે જે વિધેય વિધાનો રજૂ કર્યા હતા એ બધા એકબીજા સાથે સુસંગત છે હવે જુઓ ક્લોસિયસ તો ક્લોસિયસની વાત શું હતી જો આ જે કેલ્વિન અને મેક્સ પ્લાંક હતો એ બંનેનું વિધેય લગભગ એક જેવું જ હતું બરાબર એમના વિધાનો હવે આપણે આગળ જોઈએ ક્લોસીયસ તો ક્લોસિયસે એવું કીધું હતું કે એવું કોઈ રેફ્રિજરેટર શક્ય નથી કે જે કોઈ પણ બાહ્ય ઊર્જા વાપર્યા વગર ઠંડા પદાર્થમાંથી ઉષ્માને ગરમ પદાર્થમાં લઈ જઈ શકે બરાબર આવું કોઈ રેફ્રિજરેટર હોય નહીં કે જે ઠંડામાંથી ઉષ્માને આપ મેળે મતલબ કે કોઈ પણ જાતની ઊર્જા વગર ગરમ પદાર્થમાં વહન કરાવી શકે હવે આપણે એના માટેનું એક ઉદાહરણ જોઈએ કે ધારો કે કોઈ ઠંડો પદાર્થ ટીટું તાપમાને હોય અને ઉપર જણાવ્યા મુજબ જો કે આવું કોઈ રેફ્રિજરેટર શક્ય હોય તો ઠંડા પદાર્થની ઉષ્મા કે એન્ટ્રોપી કેટલી હોય ક્યુ અપોન ટી ટુ એ ઘટશે અને ગરમ પદાર્થની ઉષ્મા ક્યુ અપોન ટી વન વધશે બરાબર અને તાપમાન પાછું કોનું વધારે હોય ગરમ પદાર્થનું તમે શું લખી શકો ટી વન ગ્રેટર દેન ટી ટુ તો એના ઉપરથી શું થાય વ્યસ્ત લઈશું તો ક્ષમતા બદલાશે ગ્રેટર દેનનું શું થાય લેસ દેન થાય તો એનો મતલબ અહીંયા શું થયો કે એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે ઠંડો પદાર્થ ગરમ પદાર્થ અને કાર્યકારી પદાર્થથી બનતા તંત્રની એન્ડ્રોપીમાં ફેરફાર કેટલો થાય છે તો કે આટલો ક્યુ અપોન ટી વન માઇનસ ક્યુ અપોન ટી ટુ અને એ તો કેવો મળશે તમને ઋણ મળશે અને એ તો શક્ય છે નહીં કેમ કારણ કે આ ફેરફાર ક્યારેય જે એન્ડ્રોપીમાં ફેરફાર થાય છે ડેલ્ટા એસ એની કિંમત લેસ દેન ઝીરો હોય ના હોય બરાબર આ વસ્તુ રોંગ છે એની કિંમત હંમેશા કેવી હોય તો કે ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો તો આ રીતે થર્મોડાયનેમિક્સનો જે એન્ટ્રોપીના સંદર્ભમાં જે આ બીજો નિયમ આપણે રજૂ કર્યો એ ક્લોશિયસના વિધાન સાથે પણ સુસંગત છે એટલે કે જે રીતે મેક્સ પ્લાંગ અને કેલ્વિન આ બંનેનું વિધાન થર્મોડાયનેમિક્સના જે એન્ટ્રોપીનો બીજો નિયમ હતો એન્ટ્રોપીના સંદર્ભમાં બીજો નિયમ એના સાથે સુસંગત છે એ જ રીતે ક્લોસિયસનો વિધાન પણ ક્લુસિયસનો સિદ્ધાંત પણ એન્ટ્રોપીના સંદર્ભમાં જે થર્મોડાઇનેમિક્સનો બીજો નિયમ છે એની સાથે સુસંગત છે બરાબર તો અહીંયા આ થિયરી આપણી પૂરી થાય છે હવે આપણે આગળ એક દાખલો છે નાનો એવો પૂરો જોઈ લઈએ તો જુઓ એની અંદર તમને સાબિત કરવાનું આપેલું છે સંકલન પીડીવી ઇઝ ઇક્વલ ટુ સંકલન ટીડીએસ સાબિત કરો અને તમે સંકલન બોલો તો બી ચાલે બંધગાળો બોલો તો બી ચાલે ક્લોઝ ઇન્ટિગ્રલ બોલો તો બી ચાલે બરાબર બંધ સંકલન બોલો તો બિચારે તો જુઓ એની અંદર થર્મોડાનેમિક્સના પ્રથમ નિયમ પરથી આપણને ખબર છે કે ડી બરાબર શું થાય ડીયુ પ્લસ ડી ડબલ્યુ ચલો ડબલ્યુ એટલે શું મળશે પી ઈન્ટુ ડીવી હવે આપણને ખબર છે કે ડિક્યુ બરાબર પાછું શું થાય ટી ઈન્ટુ ડીએસ બરાબર તો હવે અહીંયા તમે ચલો ડિક્યુની કિંમત મૂકો આ સમીકરણમાં તો અહીંયા ડિક્યુની જગ્યાએ શું મૂકશો ટીડીએસ બરાબર શું થાય ડીયુ પ્લસ પીડીવી હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે ક્લોઝ ઇન્ટીગ્રલ પીડીવી વી ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રલ ટીડીએસ એનો મતલબ કે અહીંયા આપણે ક્લોઝ ઇન્ટ ઇન્ટીગ્રલ કરવું હોય તો શું કરવું પડે સંકલન લેવું પડે તો આખા આખા ભાગમાં શું કર્યું આપણે સંકલન લીધું બરાબર હવે આપણને ખબર છે કે અહીંયા જુઓ મિત્રો આ જે ક્યુ છે એ શું બતાવે છે ઉષ્મા યુ યુ આંતરિક ઊર્જા અને ડબલ્યુ કાર્ય પછી અહીંયા પી છે એ દબાણ વી કદ ટી તાપમાન ને એસ એન્ટ્રોપી બરાબર તો જુઓ એની અંદર હવે આ જે આંતરિક ઉર્જા છે એક અવસ્થા વિધેય છે જુઓ મિત્રો આ એન્ટ્રોપી પછી એન્થાલ્પી આંતરિક ઉર્જા પછી તમારે આગળ આવશે મુક્ત ઉર્જા બરાબર હેલ્મોટ ઉર્જા ઉર્જા આ બધા અવસ્થા વિધેય છે અને આ જે અવસ્થા વિધેય હોય એ શું હોય તો જ્યારે ચક્રીય પ્રક્રિયા હોય એટલે મૂળ અવસ્થામાં આખું તંત્ર એમનું પાછું ફરે છે જુઓ આ રીતે આપણે હમણાં વાત કરી હતી આ રીતે તમારે અલગ અલગ આકૃતિ આગળ આપેલ દે અહીંયા પ્રતિવર્તિ અપ્રતિવર્તિ પ્રતિવર્તિ અપ્રતિવર્તિ બરાબર સમતાપી સમોષ્મી તો આ રીતે જો તત્વ આપણું તંત્ર આ રીતે ચક્રીય પ્રક્રિયા કરતું હોય તે પાછું એને મૂળ પોઝિશન પર પાછું આવે છે એટલા માટે એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય શૂન્ય જે જગ્યાએથી સ્ટાર્ટ થાય એ જ મૂલ્યે પાછું આવશે તો જે ડી યુ ક્લોઝ ઇન્ટીગ્રલ ડી યુ ઇઝ ટુ શું થઈ જાય ઝીરો તો અહીંયા એની કિંમત શું મૂકી પડે તમારે જીરો તો જો એના ઉપર તો તમારું સાબિત થઈ જશે અહીંયા તમે જીરો મૂકશો તો શું મળશે ક્લોઝ ઇન્ટીગ્રલ ટીડીએસ ઇઝ ટુ ક્લોઝ ઇન્ટીગ્રલ પીડીવી બરાબર અને એને જ આપણે એમ કહી શકીએ કે ક્લોઝ ઇન્ટીગ્રલ પીડીવી ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટીગ્રલ ટીડીએસ તો આ રીતે તમે સાબિત કરી શકો છો તો બસ આજે આટલા સુધી બાકીનું આપણે નેક્સ્ટરમાં જોઈશું થેન્ક યુ